કેમ છો બાળકો? મજામાં ને? આપણે સ્વાપોથીની અંદર પેજ નંબર આપણે 5 આપણે સમજી ગયા અને તમે લખી પણ નાખ્યું હશે. અને ગઈકાલે આપણે 8, 9 અને 10 આ 3 નંબરના પેજ આપણે લખ્યા. 6 અને 7 પેજ નંબર બાકી હતા. તો આજે આપણે પેજ નંબર 6 અને પેજ નંબર 7 આપણે સમજવાનું છે અને ત્યાર પછી તમારી સ્વાપોથીની અંદર લખવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. હવે આ પ્રશ્ન થોડાક મોટા છે, તો એમાં આપણે પહેલો સવાલ જોઈએ કે ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી હશે. તો બાળકો અહીંયા આપણે જે પ્રશ્નના જવાબ આપેલા છે એ પ્રશ્નોના જવાબ છે, પ્રશ્નોના સવાલ છે એ બધા આપણે જે વાંદરાવાળી વાર્તા જોઈ ને એના આધારે છે, એટલે તમને સરળતાથી આવડી જશે. તો આપણે પહેલાંનો જવાબ જોઈએ કે ઘર વગર વાંદરાઓને ખૂબ મુશ્કેલીઓ પડી. તેઓ ઠંડીમાં થરથર ધ્રુજવા લાગ્યા અને ગરમીથી પરસેવે રેબઝેબ થઈ ગયા અને વરસાદમાં ભીંજાઈ ગયા. હવે આપણને ખબર છે ઘર ન હોય તો આટલી મુશ્કેલી તો પડે. બીજો સવાલ કે આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે, એવું વાંદરાએ કેમ કહ્યું હશે? તો જવાબ છે કે આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ સુગરી તેને ઠંડીથી બચવા ઘર બનાવવા કહે છે, પણ તેને તે સલાહ ગમતી નથી તેથી કહ્યું હશે. વળી તે માને છે કે સુગરી તો તેના કરતાં ખૂબ નાની છે, તે વાંદરાને કેમ સલાહ આપી શકે? બરાબર, એટલે આ વાંદરાભાઈ છે એ સુગરીની સલાહ લેતો નથી. એ એવું સમજે છે કે પોતે તો ઘરમાં છે અને મને સલાહ આપવા નીકળી છે અને પોતે નાની એવી છે ને છતાં મને સલાહ આપે છે. એટલે બાળકો એવું જરૂરી નથી કે નાના વ્યક્તિ હોય તે સલાહ ન આપી શકે. ઘણી વખત એવું હોય કે આપણે નાના હોય પણ છતાં આપણી સલાહ સારી હોય, એટલે આપણે બધાનું સાંભળવું જોઈએ. હવે બ છે, પ્રશ્ન 2 નો બ, એમાં પણ પ્રશ્નના ઉત્તર જ છે. પહેલું છે ખટખટે એક ઘર પાસે શું અચરજ જોયું. અચરજ એટલે આશ્ચર્ય, કે ખટખટ જ્યારે એક ઘર પાસે જાય છે ત્યારે બધા માણસો ભેગા થયેલા હોય એ બધું જોઈ અને એ આશ્ચર્ય થઈ જાય છે. તો એનો જવાબ આપણે લખશું કે ખટખટે એક ઘર પાસે થોડા માણસો જોયા. તેઓ ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર હાથ મૂકતા હતા. આ બધું આશ્ચર્ય છે એ ખટખટભાઈએ જોયું. હવે સવાલ 2 કે વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગરીએ શું વિચાર્યું? તો વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગરીએ વિચાર્યું કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે, ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી. એટલે વિચારે છે કે કેટલી બધી ઠંડી છે અને આ વાંદરાભાઈ છે એ કેવા ધ્રુજે છે અને મારો માળો પણ એ એકદમ નાનો છે તેથી હું વાંદરાભાઈને માળામાં પણ બોલાવી શકતી નથી. આ વિચાર કરે છે. હવે સવાલ 3 કે શિયાળામાં વાંદરા શું ગાવા લાગ્યા? શિયાળો હોય છે ત્યારે વાંદરાભાઈ શું ગાય છે? તો શિયાળામાં વાંદરા ગાવા લાગ્યા કે ડાળે ડાળીએ કૂદીએ છીએ, જાડે જાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. હવે આપણે આગળ જોઈએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ હુપા હુપ. બરાબર, હવે ત્યાર પછીનો સવાલ કે ખટખટ ઉનાળામાં ઠેકડો મારી શું ગાતો હતો? કે ખટખટભાઈ છે એ ઉનાળામાં ઠેકડા મારી મારીને શું ગાતા હતા? તો જવાબ છે ખટખટ ઉનાળામાં ઠેકડો મારી ગાતો હતો કે ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ હુપા હુપ હુપ. બરાબર ને બાળકો? હવે છે ત્યાર પછીનો કે બધા વાંદરાઓ તેમની પૂંછડીઓ ઊંચી કરી અને શું ગાવા લાગ્યા. આપણે પહેલું ગીત શિયાળાનું ગાયું, આ ઉનાળાનું ગાયું, હવે આ ચોમાસાનું આવશે કે વાંદરાભાઈ આમ ઊંચી પૂંછડી કરીને મિનારા જેવું બનાવ્યું હતું ને ત્યારે એ શું ગાતા હતા? તો બધા વાંદરા તેમની પૂંછડીઓ ઊંચી કરીને ગાતા હતા કે પૂંછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ,
વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ, હુપ હુપા હુપ હુપ. બરાબર બાળકો? તો આ પ્રશ્નના સવાલ જવાબમાં તમને ખ્યાલ આવ્યો ને? તો હવે આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, માણસો લાલ મરચાં ભેગા કરી સળગાવીને બેઠા હતા. તો બાળકો આપણને ખબર છે કે મરચાં સળગાવ્યા હતા માણસોએ નહીં, તો આ જવાબમાં આવશે ખોટું. બીજું, સુગરીને જરાય ઠંડી લાગતી ન હતી, તો એમાં આવશે સાચું. ત્યાર પછી, ખટખટને સુગરીની સલાહ ગમી, એમાં આવશે ખોટું, વાંદરાભાઈ સલાહ લેતા નથી. ચોથું, સરસ ઘર બનાવે છે એટલે લોકો તેને, એટલે તે પક્ષીને સુગરી કહે છે, તો જવાબ આવશે ખરું. પાંચ નંબર, સુગરીનું નામ ખટખટ હતું, તો એમાં આવશે ખોટું. ખટખટ તો વાંદરાભાઈનું નામ હતું, સુગરી બહેનનું નામ તો હતું ચટપટ. છ નંબર, કે સૌ વાંદરા પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા, તો આમાં આવશે ખરું. સાતમું, બધા વાંદરા ઠંડીથી બચવા તેમની પૂંછડીઓ ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા, આમાં આવશે ખોટું. મિનારા જેવું ઠંડીથી બચવા નહીં પરંતુ વરસાદમાં બેઠા હતા. ત્યાર પછી આઠ નંબર, ચટપટ સુગરીબાઈએ વાંદરાઓની ચિંતા છોડી દીધી, તો આમાં આવશે ખરું. તો બાળકો આજે આપણે પ્રશ્ન બે, એમાં પ્રશ્નના ઉત્તર અને પ્રશ્ન ત્રણ ખરા ખોટા આપણે સમજી ગયા. તો હવે તમારે બાળકો આ બે પેજ છે, પેજ નંબર છ અને પેજ નંબર સાત, એ તમારે સ્વાપોથીમાં પણ પૂરી દેવાનું છે અને ત્યાર પછી તમારે રફનોટમાં પણ આ પ્રશ્ન લખી અને મોઢે કરવાના છે. તમે સાથે સાથે જો લખીને મોઢે કરતા જાશો તો તમને આવડશે, બરાબર? નહીતર પછી આ જે મોટા મોટા સવાલ છે એ તમને યાદ રાખવામાં મુશ્કેલી પડશે. એટલે જેમ જેમ તમે સ્વાપોથીમાં, તમે જેવી રીતે વિડીયો જોતા જાઓ એ પ્રમાણે તમારે સ્વાપોથીમાં લખતું જવાનું અને એ પ્રશ્નના જવાબ તમારે મોઢે પણ કરતું જવાનું છે. હવે પછી 11 નંબરનું પેજ આવશું આપણે સ્વાપોથીમાં, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં સમજીશું. આવજો.